કે જે દેવના છઈએ એના થઈને રહીએ, અને સ્વામિનારાયણ ભગવાને એના ઉપર કબૂલાત કરી છે કે આના થઈને રહેશો એની જવાબદારી મારી છે. તમને ખ્યાલ હશે વાલા ભક્તો, હમણાં છોકરાઓ ઓસ્ટ્રેલિયા જવા માંડ્યા છે. ઓસ્ટ્રેલિયા અંકિતભાઈ ઓસ્ટ્રેલિયા જાય, પછી ઓસ્ટ્રેલિયા જાય ને એમાં એને અહીંયા એક્ઝામ આપવી પડે. એ એક્ઝામ આપે એમાં પછી એને બોન્ડ મળે, 5-7 જે નક્કી કર્યા હોય એ મળે, પછી જ એને ત્યાં એન્ટ્રી મળે. હવે એ લોકો શું કરે કે ઘણા દેશો, આપણે આપણા દેશનું તો એમ ન કહેવાય ને કે અહીંયાથી આમ ચાલતું હોય ઊંધું ચીતું કરવાનું, સાચું ખોટું કરવાનું. તો આપણા દેશમાંથી આફ્રિકામાંથી પરીક્ષા દઈ અને ત્યાં ગયા. એમાં કેટલાક વિદ્યાર્થીઓ આફ્રિકામાંથી એક્ઝામ આપીને ગયા અને ત્યાં એ લોકોને રાઈટ આપવાનો વારો આવ્યો એટલે એ લોકોને કેન્સલ કર્યા કે ભાઈ તમારી પરીક્ષા છે એ બોગસ અપાયેલી છે, તમે ખોટું લખેલું છે, ખોટી પરીક્ષા છે અને તમને ખોટા માર્ક્સ મળ્યા છે એટલે તમને રિજેક્ટ કરવામાં આવે છે. છોકરાઓને વકીલ સારો મળી ગયો એટલે એ લોકો એમ કીધું કે કંઈ વાંધો નહીં આપણે લડશું. અને વકીલે લડ્યા અને વકીલે શું કીધું, એક જ વાક્ય કીધું કે ભાઈ આ એક્ઝામ વિદ્યાર્થીએ ભલે આપી છે પણ તમે જે સ્થળને નક્કી કર્યું એ સ્થળમાંથી એક્ઝામ આપેલી છે. હવે એ તમારા સ્થળવાળા ફૂટી ગયા હો તો તમે જાણો ને તમારા સ્થળવાળા જાણે, એમાં આ વિદ્યાર્થીનો કોઈ દોષ નથી અને એને રાઈટ મળવો જોઈએ. એને ઓસ્ટ્રેલિયામાં રાઈટ મળ્યો એમ આપણે સ્વામિનારાયણ ભગવાને જે સ્થળ આપણા માટે માન્ય કર્યા છે કે આ બે ગાદીની અંદર જે તમે રહેશો એની જવાબદારી મારી છે, તો સ્વામિનારાયણ ભગવાન એને અપનાવી લેવાના જ છે. અને આપણે કહી શકશું કે બાકી સંતોને તમે જાણો, અમે તો તમારી ગાદીની અંદર રહ્યા છીએ. ગાદી શું કરે છે અમારે જાણવાનું નથી, ગાદી તમે સોંપી એની અંદર અમે રહ્યા છીએ અને મહારાજ આપણે સંભાળી લેશે પણ એના વચનમાં રહેશું. તો એટલે ખાસ ધ્યાન રાખજો, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા એ આપણા માટે શિરોમાન્ય હોય. દૂરથી દેખાતું જે ઝગમગતું સ્થળ કદાચ હશે પણ મહારાજે એમને જો પસંદ નહીં કર્યું હોય, મહારાજે જો એમને માન્યતા નહીં આપી હોય ને તો ગમે એટલો ઝગમગાટ હશે ને એ આપણો મોક્ષ નહીં કરે. મોક્ષ કરવા માટે તો મહારાજે જે સ્થળ આપ્યા છે, જે દેવો પધરાવી આપ્યા છે, 6-8 મંદિરો કે જ્યાં મહારાજે વચન આપ્યું છે કે આ દેવના થઈને રહ્યા તો એની જવાબદારી મારા ઉપર અને ભગવાન નિભાવશે. તો તમે નરનારાયણ દેવનું શરણ લીધું છે અને નરનારાયણ દેવ એમ કહે કે મારે શરણે આવે એના તપનો મારો ભાગ હું એને આપું અને એ ભાગ પણ તમને મળી રહ્યો છે. વાલા ભક્તો, ભગવાન આપણા ઉપર રાજી છે છે ને છે અને વધારે રહે. આવા વડીલ સંતોના આશીર્વાદ પણ આપણા ઉપર ઉતરતા રહે એવી ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના.